સુરત જિલ્લામાં આદિવાસી પટ્ટી ગણાતા માંડવી તાલુકાની શાળામાં બાળકો માટે સ્વચ્છતા અભિયાનની વ્યાખ્યા સાકાર થઈ છે. બાળકો અહીં સ્વચ્છતાના પાઠ ભણે છે અને સ્વચ્છતા કેમ રાખવી તે પણ શીખે છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. નાઇટેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો છે કે ભારતની શાળામાં શ્રેષ્ઠ શૌચાલયની સુવિધા છે. આ બાબત સાકાર થતી જોવા મળી સુરત જિલ્લાના માંડવી તાલુકાના વરજાખણ ગામની સરકારી શાળામાં. અહીં પ્રાથમિક શાળામાં બાળકો સ્વચ્છ શૌચાલય વાપરે છે અને શાળામાં ગંદકી પણ નથી. અહીં સ્વચ્છ ભારત મિશનની અસર નખશીખ જોવા મળી હતી. વળી વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં આદિવાસી વિસ્તાર હોવા છતાં વિદ્યાર્થીઓનો શાળા છોડવાનો આંકડો શૂન્ય છે. આ મારી શાળાનું શૌચાલય છે. મારી શાળાનું શૌચાલય સ્વચ્છ અને સુંદર છે. મારી શાળામાં શૌચાલય પૂરતી સંખ્યામાં હોવાથી અમને કોઈ તકલીફ પડતી નથી. મારી શાળાનું શૌચાલયનો ઉપયોગ સૌ કરે છે. આ પ્રાથમિક શાળામાં 251 બાળકો અભ્યાસ કરે છે. અમારી શાળા સ્વચ્છતામાં ખૂબ જ આગ્રહી છે. જ્યારે મુખ્યમંત્રી તરીકે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને એમણે નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાતનું આહવાન કર્યું હતું, ત્યારથી અમે આ આહવાનને ઝીલીને એ દિશામાં કામ કરીને આજે સ્વચ્છતાના ક્ષેત્રે એવોર્ડ પણ મેળવ્યો છે.